हेलो एवरीवन, गुड इवनिंग ऑल ऑफ यू। हेलो, मारो वॉइस क्लियर छे? हाँ ओके, चलो लास्ट जे सेशन छे एनी आपणे वात करीए। तो लास्ट सेशन नी अंदर जस्ट अ सेकंड लास्ट सेशन नी अंदर जे छे ए आपणे डिस्कशन करेलो हतुं चुंबकीय क्षेत्र रेखाओ जे छे एनी लाक्षणिकताओ लगभग आपणे लास्ट सुधी भणेला હતા, ત્યાર પછીથી બાકી હતું ને। ચલો હવે પછીનો જે આપણો કોન્સેપ્ટ છે એ ચુંબકીય ક્ષેત્રની અંદર કોઈ વિદ્યુત ભાર જે છે એ જ્યારે ગતિ કરશે ત્યારે એની ગતિને રિલેટેડ અથવા તો એની ગતિને કારણે ત્યાં ઉદ્ભવતું જે બળ છે એ બળ વિશેનો કોન્સેપ્ટ જે છે એ આપણે લાવવાનો છે। કેમ કે ચુંબકીય ક્ષેત્રની જે ખાતરી છે ને, चुंबकीय क्षेत्र की खातरी त्यारे ज करी शकाय के ज्यारे कोई विद्युत प्रवाहधारित तार होय अने ए विद्युत प्रवाहधारित तार नी बाजू माथी कोई विद्युत भार जे छे ए गति करतो होय अने जो ए गति करीने जाय अने जो एना उपर जे छे फोर्स जनरेट थाय तो जनरेट थता फोर्स ने आधारे आपणे कही शकीए के विद्युत भार जे छे एना उपर कंईक बळ लागे छे अने ए लागतुं बळ एटले आपणा माटे शुं थई जशे चुंबकीय बल। चुंबकीय बल डिटेलिंग थियरी नहीं, जस्ट आपने कीधेलो कि ज्यारे कोई विद्युत भार होय विद्युत भार नो मूल्य क्यों जेटलू होय चुंबकीय क्षेत्र अंदर दाखल करवामां आवे अने ए पण v जेटला वेग थी ए पोते गति करतो करतो चुंबकीय क्षेत्र नी अंदर ज्यारे दाखल थाय त्यारे उद्भवतुं जे चुंबकीय बळ छे मैग्नेटिक फोर्स जेने आपणे एफ बी वडे दर्शावीए छीए ए मळे क्यू इन ब्रेकेट वेक्टर वी क्रॉस वेक्टर बी जेटलुं जे छे ए आपणने चुंबकीय बळ जे छे मस। अने अहींया वी अने बी जे छे बंने केवी राशिओ छे सदिश राशि અને એ બે સદિશ રાશિઓ વચ્ચે જે છે એ અહીંયા આપણી પાસે આવે છે કઈ પ્રોડક્ટ જુઓ તો આ કઈ છે ઓકે ક્રોસ પ્રોડક્ટ હોય તો શું થાય વેક્ટર એ ક્રોસ વેક્ટર બી નું જે સૂત્ર બનાવવું હોય આપણે તો એ સૂત્ર શું બને એબી સાઈન થીટા ઓકે વેરી ગુડ એબી સાઈન થીટા ઇનટુ એન કેરે તો એવી જ રીતે અહીંયા આપણને મળશે ક્યુ વી બી સાઈન થીટા into n caret જ્યાં n caret જે છે એ શું દર્શાવશે ચુંબકીય બળ જે છે ચુંબકીય બળની દિશા આપે આપણને। હવે ક્વેશ્ચન એ આવ્યો કે ચુંબકીય બળની દિશા લાવી ક્યાંથી તો 11માં માં તમારી પાસે આ કોન્સેપ્ટ હતો કે બે સદિશો જ્યારે પરસ્પર એકબીજાને લંબ હોય ત્યારે એ બે સદિશો જે છે એનું જે આપણને મૂલ્ય મળશે એની દિશા આ બંને સદિશો દ્વારા बन्ने सदिशो द्वारा बनता समतल ने लंब रूपे होय। गेटिंग मी ओर नो? हाँ सर। चलो तो आपणी पासे जो अहींया आकृति एक जे छे मैं बनावेली छे હવે એમાં અહીંયા જે છે આ દિશામાં આપણને ચુંબકીય ક્ષેત્ર આપેલું છે અને અહીંયા જે છે એ આ દિશામાં કોઈ વિદ્યુત સોરી આપણી પાસે વેલોસિટી છે v જેટલી અને ચુંબકીય ક્ષેત્ર સાથે કણ કોઈ થીટા ખૂણે જે છે એ એન્ટર થાય છે તે થીટા ખૂણે એન્ટર થશે તો અહીંયા જે છે n કેરેટની દિશા ક્યાં આવે આ બંને દ્વારા જે આ સમતલ રચાણું એ સમતલને લંબ રૂપે। હવે ક્વેશ્ચન એ આવ્યો કે સમતલને લંબરૂપે તો બે દિશા થાય અંદર તરફની દિશા અને બહાર તરફની દિશા તો ક્વેશ્ચન એ આવ્યો કે કઈ દિશા હશે તો સમજી લો જો સમજી લો આ આપણી પાસે એક પેન્સિલ છે ને આ એક મેં પેન લીધેલી છે બંનેને મેં કંઈક એક એંગલ પર રાખેલ છે પહેલી જે છે હવે આપણો સદિશ સૂત્રમાં પહેલો કયો આવે છે જુઓ તો સદિશ V सदिश
बी जे छे बीजो सदिश छे, तो समझी लो पहलो सदिश जे छे आ ब्लेक लाइन तमने देखाय छे ब्लेक कलर नी पेन, ओके आम राखो એટલે દેખાશ, ब्लेक पेन ने सदिश बी कही दिए, ग्रीन जे पेंसिल छे ने कही दिए सदिश ए। હવે મારે આને લંબ રૂપે જે છે એ દિશા લાવવાની છે, આને લંબ રૂપે દિશા એટલે મને ક્યાં મળી શકે, ઉપર તરફ અથવા તો નીચે તરફ, લાઈક આવી કઈ આ એક આખી લાઈન જે છે એ આપણને પાસ થઈને મળશે, જે મેં અહીંયા સ્કેલ પાસ કરેલી છે એ રીતે, ઓકે ઉપર તરફ એ મળે અને નીચે તરફ એ મળે। હવે ક્વેશ્ચન એ આવ્યો કે ઉપર તરફ કે નીચે તરફ ક્યાં હશે, તો આના માટે છે ને આપણે આગળ ચર્ચા કરેલી એન્ટી ક્લોકવાઇઝ આઉટ ક્લોકવાઇઝ ઇન, યાદ છે કે ભૂલી ગયા? યાદ છે, તો અહીંયા આપણે ક્વેશ્ચન એ આવ્યો કે પહેલા સદિશ થી બીજા સદિશ તરફ પહેલા તો જમણા હાથના સ્ક્રુ નો નિયમ યુઝ થાય, તો જમણા હાથનો સ્ક્રુ જે છે એને મૂકવાનો કઈ રીતે, આ બંને દ્વારા બનતું જે સમતલ છે એ બંને દ્વારા બનતા સમતલને લંબ રૂપે, ઓકે મૂકી દીધો। હવે આંગળીઓ પહેલા સદિશ થી બીજા સદિશ તરફ ફેરવવાની, પહેલો સદિશ કયો છે આપણી પાસે V, V આપણે કોને કીધેલું પેન્સિલ ને, અને B કોને કીધેલું આપણે પેન ને, તો હું આ તરફ મારી આંગળીઓ ફેરીશ, અંગૂઠો ક્યાં જશે નીચે તરફ, તો મને ચુંબકીય ક્ષેત્રની દિશા ક્યાં મળી, ચુંબકીય બળ, સોરી ચુંબકીય બળની દિશા ક્યાં મળી મને, V અને B થી બનતા સમતલને લંબ રૂપે અંદર તરફની દિશા, કઈ આઈડિયા આવ્યો, ક્લિયર થયું કઈ? હા, ત્રણેય જે છે એ પરસ્પર એકબીજાને લંબ હોય, લાઈક આ રીતે કઈ આપણી જે ત્રણેય આંગળીઓ પરસ્પર લંબ હશે એ રીતે, તો જો આના બેઝ ઉપર આપણે જે છે ડાયરેક્ટલી ડાયરેક્શન આપવા હોય ને તો આપણે ડાયરેક્શન આપી શકીએ, કઈ રીતે, અંગૂઠો જે છે એ આપણને આપશે ચુંબકીય બળની દિશા, અંગૂઠો શું આપશે, ચુંબકીય બળ, આ જે પહેલી આંગળી છે એ હશે ચુંબકીય ક્ષેત્રની દિશા અને બીજી આંગળી જે છે એ હશે વેગની દિશા। હવે જુઓ તો વેગ થી ચુંબકીય ક્ષેત્ર તરફ આંગળીઓ ફેરવો એટલે આમ ફરશે, આ રીતે ફેરવો તો આ તો એન્ટી ક્લોકવાઇઝ ફરે, એન્ટી ક્લોકવાઇઝ સર આઉટ જાય, ક્લોકવાઇઝ હોય તો ઇન જાય, સોરી એમે ડાબો હાથ લઈ લીધેલો, જમણા હાથનો નિયમ આ રીતે, બળ ઉપર પહેલી જે આંગળી જે છે એના ફોર્મની અંદર વાત કરીએ તો પહેલી આંગળી જે છે એના બેઝ ઉપર, સોરી આમ તો અહીંયા જમણા હાથનો નિયમ નહીં લાગે, ફ્લેમિંગ નો ડાબા હાથનો નિયમ જે છે એના બેઝ ઉપર મળશે, પણ આપણે જે છે જમણા હાથના સ્ક્રુના નિયમથી સમજી લઈએ, અને એ દરેક વસ્તુ દરેક જગ્યાએ સમજવાની કોઈ જરૂર નથી, એના માટે મેં તમને પહેલા પણ કીધેલું હતું કે તમારે બે જ કોન્સેપ્ટ જે છે યાદ રાખવાના છે, એન્ટી ક્લોકવાઇઝ હોય તો આઉટ અને ક્લોકવાઇઝ હોય તો ઇન, મેં તમને આના શોર્ટકટ બનાવીને આપેલા હતા, એકો અને સીન, તો એકો એટલે એન્ટી ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ ઓ એટલે આઉટ, સી એટલે ક્લોકવાઇઝ, ઇન એટલે ઇનસાઇડ, એકો સીન, એકો જોવાઈ ગયો એમ, આપણે પત્તા રમતા હોઈએ તાશ રમતા હોઈએ ત્યારે કહીએ ને એકો સીન, એકો આવ્યો આને એકો જોઈએ એમ, ચલો જે છે મને કોઈ આનો ખાસ આઈડિયા નથી, એ સી આઉટ ક્લોક ઇન, એન્ટી ક્લોકવાઇઝ આઉટ ક્લોકવાઇઝ ઇન, ઓકે આટલું ક્લિયર? હવે આના બેઝ ઉપર ને આપણી પાસે લોરેન્સ બળ જે છે એનું સૂત્ર હતું, ઓકે અહીંયા કોઈ જગ્યા પર લોરેન્સ બળ ના આવ્યું, ચલો તો એક કામ કરીએ આપણે આની સાથે સાથે જે છે એ અહીંયા લોરેન્સ બળ જે છે એની વાત કરી દઈએ, જસ્ટ સેકન્ડ, આ શોર્ટકટ જે છે મેં, અરે યાર ઓપન ઓર્ડર થઈ ગયું, શોર્ટકટ જે મેં લખેલા છે ને તમને લખી આપું હમણાં, સાઇન થીટા શોર્ટકટ માટે એકો અને સીન, ચલો હવે જે છે એ વાત કરીએ આપણે લોરેન્સ બળ, હવે લોરેન્સ બળ જે છે એ ક્યારે ઉદ્ભવશે એની વાત કરીએ કે જ્યારે વિદ્યુત ભાર જે છે એ વિદ્યુત ભારની ગતિ ચુંબકીય ક્ષેત્ર
प्लस विद्युत क्षेत्र बन्ने मा जारे एनी गति थसे त्यारे जे छे या बन्ने क्षेत्रों ने लीधे जे छे ये उद्भवतु जे बल छे ए बल ने कहीए छीए आपणे लॉरेंट्स बल। तो लॉरेंट्स बल एफ बराबर तो थई जशे चुंबकीय क्षेत्र ने लीधे उद्भवतु बल एफ बी अने विद्युत क्षेत्र ने लीधे उद्भवतु बल एफ ई सॉरी वी नहीं एफ ई। चल तो चुंबक अरे रे चल सेकंड જુઓ તો વોઇસ ક્લિયર છે? હા ઓકે ચલો તો લોરેન્ટ્ઝ બળની જે છે ચર્ચા કરીએ તો લોરેન્ટ્ઝ બળ એટલે કે ચુંબકીય બળ તો ચુંબકીય બળનો સૂત્ર આવ્યો આપણી પાસે ક્યુ ઇન ક્રોસ ઇન બ્રેકેટ વેક્ટર વી ક્રોસ બી પ્લસ વિદ્યુતીય બળનો સૂત્ર મળે એફ બરાબર ક્યુ ઇન્ટુ ઈ વિદ્યુત ક્ષેત્રની જે આપણી પાસે થિયરી તે થિયરીના બેઝ ઉપર મળશે આપણને આ ક્યુ ઇન્ટુ ઈ કેમ કે આપણી પાસે વિદ્યુત ક્ષેત્રનો સૂત્ર હતું ઈ બરાબર એફ બાય ક્યુ જ્યાં એફ સદિશ રાશિ ઈ પણ સદિશ રાશિ વિદ્યુત ભાર ઈ જે છે પોતે અદિશ રાશિ બોલો આટલું ક્લિયર? હા તો અહીંયાથી ક્યુ ને કોમન કાઢીએ તો અંદર બચ્યું આપણી પાસે E પ્લસ ઇન બ્રેકેટ વેક્ટર V ક્રોસ B જેને કહેવામાં આવે છે લોરેન્ટ્ઝ બળ। ઓકે તો આવી કોઈ કન્ડિશન જે છે એ આપણને લોરેન્ટ્ઝ બળ જે છે એના માટેની મળશે। ચલો ચુંબકીય ક્ષેત્રને લીધે ઉદ્ભવતું બળ અને લોરેન્ટ્ઝ બળ વિશેની જે શું કહેવાય કન્ડિશનો જે છે થિયરી ક્લિયર? હા આ બંનેના ડાયરેક્ટ સૂત્રો છે આપણે એની કોઈ સાબિતી નહીં। ચાલ હવે તમને કીધેલું છે કે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારિત કણની ગતિ અને એ પણ ક્યારે જ્યારે વિદ્યુત ભારિત કણ ક્ષેત્રને લંબ રૂપે દાખલ થાય જો અહીંયા લખેલું છે। તો હવે શું થશે કે જ્યારે કોઈ વિદ્યુત ભારિત કણ જો હવે આ જે વસ્તુ છે ને એને આપણે સમજીએ સમજી લો આપણી પાસે આ ચુંબકીય ક્ષેત્ર છે ક્રોસ એટલે ચુંબકીય ક્ષેત્ર ક્યાં થશે? અંદર તરફ। ઓકે અહીંયાથી આપણી પાસે કોઈ એક વિદ્યુત ભાર છે ધન વિદ્યુત ભાર છે ગમે તે એ ધન વિદ્યુત ભાર અહીંયાથી જે છે એ એન્ટર થાય છે ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે v જેટલા વેગથી। ઓકે કોઈ વિદ્યુત ભાર q કહી દઈએ ચલો ધન વિદ્યુત ભાર છે કોઈ q જે અહીંયા દાખલ થાય છે હવે ક્વેશ્ચન એ આવ્યો કે બળ ક્યાં લાગશે તો આપણે ચર્ચા કરી પહેલી આંગળી ચુંબકીય ક્ષેત્રની અંદર તરફ છે યસ બીજી આંગળી વેલોસિટીની દિશામાં ક્યાં છે તો વેલોસિટી જે છે એ આ તરફની દિશામાં છે ધન એક્સ અક્ષની દિશામાં જુઓ તો હેલો હા હા તો એના બેઝ ઉપર આપણને આન્સર મળે ને જો એના બેઝ ઉપર તમને ના આઈડિયા આવતો તો હજુ એક તમને કોન્સેપ્ટ કહું જે તમે 11માં ધોરણની અંદર ભણીને આવ્યા સદિશ ગુણાકાર સદિશ ગુણાકારના રીતે કઈ રીતે તો ચુંબકીય ક્ષેત્ર જે છે એ ક્યાં આવ્યું બી આઈ કેરેટની દિશા અંદર તરફ અંદર તરફ જો આ જે અક્ષ છે એને આપણે એક્સ અક્ષ કહી દઈએ એક કામ કરીએ અંદર તરફની અક્ષ જે છે એને ઝેડ કહીએ એક્સ અક્ષ આપણે જે વેગ છે એને એક્સ અક્ષ કહીશું તો અંદર તરફની ઝેડ અક્ષ એટલે આન્સર આવ્યો માઇનસ કે કેરેટ અંદર તરફની ઝેડ અક્ષ માટે શું લખાય માઇનસ કે ચલો પછી વેગની વાત કરીએ તો વેગ આપણો કઈ દિશામાં છે v ઇન્ટુ i કેરેટની દિશામાં
હવે આપણી પાસે અહીંયા ઉદ્ભવતું જે બળ આવ્યું હતું ને એ બળ શું મળ્યું આપણને FB = Q V ક્રોસ B તો આ બંનેની ક્રોસ પ્રોડક્ટ ની વાત કરીએ તો V સોરી Q V ઇન્ટુ B ઇન્ટુ V ની વેલ્યુ છે I કેરેટ ક્રોસ આની જે વેલ્યુ છે એ છે માઇનસ K કેરેટ તો આ માઇનસ જે છે એને જો તમે સૂત્રની બહાર લઈ લેશો તો Q V B માઇનસ I કેરેટ ક્રોસ K કેરેટ હવે K ક્રોસ I હોય તો જે થાય એ પણ પ્લસ બાકી I ક્રોસ J હોય તો શું થઈ જાય માઇનસ સોરી I ક્રોસ K હોય તો ઉલટું જશે હા ઉલટામાં નિશાની પ્લસ આવે કે માઇનસ આવે માઇનસ J ઓકે જવાબ આવશે માઇનસ J કેરેટ તો Q V B ઓલરેડી માઇનસ બાર છે અહીંયા જવાબ આવ્યો માઇનસ જે કેરેટ એટલે આપણને દિશા જે મળે એ મળે ક્યુ વી બી માઇનસ માઇનસ થઈ ગયું પ્લસ જે કેરેટ તો પ્લસ જે કેરેટ નો મીનિંગ થાય ઉપર તરફની એક્સ અક્ષની સોરી વાય અક્ષની દિશા પ્લસ જે કેરેટ નો મીનિંગ શું થશે ઉપર તરફની વાય અક્ષની દિશા થશે હવે આ જ વસ્તુ જે છે એ આપણે ફ્લેમિંગ ના નિયમથી જે છે સમજીએ તો પહેલી દિશા જે છે પહેલી જે આંગળી છે એ દિશામાં ચુંબકીય ક્ષેત્ર બી મોટી જે બીજી આંગળી છે એ તરફની દિશામાં વેગ વી અને અંગૂઠો આપણને પરિણામી બળની દિશા આપશે તો ચુંબકીય ક્ષેત્ર અંદર વી આ તરફ અંગૂઠો મળ્યો આપણને ઉપર તરફની દિશામાં તો વિદ્યુતીય બળ આપણને ક્યાં મળ્યું ઉપર તરફ કે નહીં હવે એ જેવો એન્ટર થશે ને એવું એને અહીંયા ઉપર તરફની દિશામાં બળ લાગે છે એટલે એ શું થશે પોતાનો જે આ ગતિ માર્ગ એ પોતે સ્ટ્રેટ રાખવાનો હતો ને એ સ્ટ્રેટ ગતિ માર્ગ રાખવાની બદલે એ પોતે આવા કોઈ વર્તુળાકાર માર્ગે જે છે એ ચુંબકીય ક્ષેત્રની અંદર પોતે ગતિ કરશે ખ્યાલ આવે છે એની જે ગતિ થશે એ કેવી થશે વર્તુળાકાર પ્રકારની ગતિ થશે કેમ સર વર્તુળાકાર ગતિ હવે અહીંયા જશે ફરી પાછો ત્યારે પણ એને લાગતું જે બળ હશે બળ ક્યાં હશે પાછું અંદર તરફની દિશામાં અને અંદર તરફની દિશામાં કન્ટિન્યુઅસલી જે છે એને બળ લાગતું રહેશે જેના કારણે અહીંયા સેન્ટર પોઈન્ટ પર ચુંબકીય બળ જે છે એની અસર પ્રવર્તતી હશે હવે ચુંબકીય બળની અસર પ્રવર્તવાને કારણે એ પોતે શું કરશે એક નિશ્ચિત ત્રિજ્યાને અનુલક્ષીને પોતે ગતિ કરવા માંડશે કે નહીં તો એ પોતે એક પોતાની નિશ્ચિત જે ત્રિજ્યા છે એ ત્રિજ્યાને અનુલક્ષીને એ પોતે ગતિ જે છે એ કરવા માંડશે અને આવો કોઈ પાથ જે છે એ રચશે હવે બીજી એક વસ્તુ ધન વિદ્યુતભાર માટે જે અંગૂઠાની દિશા મળેલી આપણને એ દિશા મળશે આપણને ધન વિદ્યુતભાર માટેની જો ઋણ વિદ્યુતભાર માટે વાત કરીએ તો ધનની વિરુદ્ધ તરફની દિશામાં જે છે એ ઋણ વિદ્યુતભાર ગતિ કરશે તો આ ધન વિદ્યુતભારનો પથ મળ્યો ઋણ વિદ્યુતભારના પથની વાત કરીએ તો ઋણ વિદ્યુતભાર જો હશે અને એ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે દાખલ થતો હોય તો એ નીચે તરફની દિશામાં જે છે એ પોતે શું કરશે ગતિ કરશે આઈડિયા આવે છે હા સર હવે હા કે ના હા સર ઓકે જો આની આ જ વસ્તુ જે છે ને હજુ તમને હું ત્રીજો રૂલ સમજાવું જમણા હાથના હથેળીનો નિયમ રાઈટ હેન્ડ પામ રૂલ એના આધારે થાય આંગળીઓને રાખવાની ચુંબકીય ક્ષેત્રની દિશામાં તો અંદર તરફ અંગૂઠાને રાખવાનો વેગની દિશામાં જમણો હાથ છે પહેલા સમજાયો એ ફ્લેમિંગ નો ડાબો હાથ હતો હવે છે જમણો હાથ જો કે આ ફ્લેમિંગ નો નથી મારો ડાબો હાથ છે ફ્લેમિંગ નો ડાબો હાથ નથી અહીંયા જે છે એ શું થશે આંગળીઓ અંદર અંગૂઠાની દિશા વેગની દિશામાં તો હથેળીનો જે વ્હાઇટ ભાગ આવશે એ વ્હાઇટ ભાગ ધન વિદ્યુતભાર માટેનું આપણને ચુંબકીય બળની દિશા આપશે અને જે બ્લેક પાર્ટ આવશે એ બ્લેક પાર્ટ ઋણ વિદ્યુતભાર માટેની ચુંબકીય બળની આપણને દિશા આપશે બોલો ક્લિયર હા અથવા ફ્લેમિંગ ના ડાબા હાથના નિયમ પ્રમાણે બોલો તો ધન વિદ્યુતભાર જે છે એ જે દિશામાં અંગૂઠો રહેશે દિશામાં
ऋण विद्युत भार हो तो ए एना करता विरुद्ध दिशा में पोते जे छे ए गति करशे। पण हां एक वस्तु फिक्स छे के ज्यारे कोई विद्युत भार चुंबकीय क्षेत्र नी अंदर लंब रूपे दाखल थशे त्यारे तेनो गति मार्ग जे छे ए हमेशा वर्तुळाकार ज हशे। वर्तुळाकार गति पथ एनो जे गति पथ हशे ए गति पथ हमेशा केवो रहेवानो वर्तुळाकार। ओके चलो तो हवे जे छे एने आगळ धपाव्या थियरी ने तो क्वेश्चन है ओके पोते वर्तुळाकार मार्गे गति करे छे तो वर्तुळ मार्ग नी त्रिज्या केटली 10 सेकंड ना वर्तुळ गति मार्ग नी त्रिज्या हवे एक वस्तु तो फिक्स छे के आ पोते वर्तुळाकार गति करे छे तो वर्तुळाकार गति माटे जवाबदार एक बल होय क्यूँ बल होय वर्तुळाकार गति माटे जवाबदार यस क्यू बल केंद्रगामी बल। ओके वेरी गुड चलो तो वर्तुळाकार गति माटे हमेशा एक बल जे छे ए आपणी पासे जवाबदार होय छे अने ए छे केंद्रगामी बल। हवे अहींया क्वेश्चन ए आव्यो के आ केंद्रगामी बल पूरू कोण भरशे कोण बल लगावे छे चुंबकीय क्षेत्र। यस चुंबकीय क्षेत्र बल लगावतो होवाथी अहींया छे विद्युत भार पर लागतो जे चुंबकीय बल छे ए चुंबकीय बल આપણા માટે આપણા કેસમાં કેન્દ્રગામી બળ પૂરું પાડશે। હવે કેન્દ્રગામી બળનું સૂત્ર બોલો તો mv સ્ક્વેર / r। યસ વેરી ગુડ mv સ્ક્વેર / r ચુંબકીય બળ મળ્યો આપણને qvb। તો વેગની એક એક ઘાત જે છે જશે એક ઘાત વધી r ને કરતા બનાવી દો તો આવી ગયો તમારો આન્સર mv / qb જે છે એ વર્તુળ ગતિ માર્ગની ત્રિજ્યા થઈ જશે અને જો તમારે વેગ લાવવો હોય તો વેગ v બરાબર થશે qbr / m। ઓકે તો વર્તુળાકાર ગતિ કરતો જે કણ છે એ કણ માટે વેગ મળશે ચુંબકીય ક્ષેત્રની અંદર ચુંબકીય ક્ષેત્રની અંદર જે મળતો વેગ છે એ છે qbr / m ત્રિજ્યા જે મળી એ આપણને મળી mv / qb। હવે આના બેઝ ઉપર તમને લોકોને જસ્ટ સેકન્ડ આના બેઝ ઉપર આપણને આવર્તકાળનો સૂત્ર પણ મળશે। તો આવર્તકાળ કઈ રીતે મળશે આપણી પાસે ઝડપનું સૂત્ર આવ્યું 2 pi r / t ઝડપનું સૂત્ર થાય ઝડપ એટલે કાપેલું અંતર અંતરના છેદમાં સમય। તો જ્યારે વર્તુળાકાર ગતિ થતી હોય ત્યારે કાપેલું અંતર કેટલું હોય વર્તુળના પરિઘ જેટલું અને લાગતો જે સમય હોય એ સમય હોય એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે જે સમય લાગે છે તે તો એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો જે સમય છે એ સમયને આપણે કહીએ છીએ આવર્તકાળ t। તો જો હું આવર્તકાળ t ને કરતા બનાવી દઉં તો આ વેલ્યુ મળે મને 2 pi r / t v એમ ક્યાં હવે વેગ v ની જે વેલ્યુ છે એ આપણને શું મળી તો વેગ v ની જે વેલ્યુ મળી આપણને v બરાબર q b r / m એવું કઈક છે યસ q b r / m। તો વેગ ની જે વેલ્યુ વેગની વેલ્યુ મળી આપણને qbr / m / m જશે ઉપર rr કટ તો આન્સર આવ્યો 2 pi m / qb જે મળ્યો આપણને આવર્તકાળ। હવે આવર્તકાળ પરથી જો મારે આવૃત્તિ લાવવી હોય તો તો આવર્તકાળનો વ્યસ્ત એટલે આવૃત્તિ
બોલો થાય કે ના થાય અરે યાર બોલો બોલો દુનિયા બેકાર બિના સનોફ સરદાર આવર્તકાળનો વ્યસ એટલે આવૃત્તિ થાય ઓકે આવૃત્તિનો વ્યસ એટલે આવર્તકાળ અને આવર્તકાળનો વ્યસ એટલે આવૃત્તિ બંને એકબીજાના વ્યસ પ્રમાણમાં હોય તો આવૃત્તિનું ફોર્મેશન મળવા આપણને ક્યુબી અપોન 2 પાઈ એમ હવે જે આ વી વેગથી ગતિ કરતો કણ છે એ વી વેગથી ગતિ કરતા કણ માટેની ગતિ ઊર્જા પણ આપણને મળે વી વેગથી ગતિ કરતા કણની ગતિ ઊર્જા બોલો ગતિ ઊર્જાનું સૂત્ર શું હતું આપણી પાસે k બરાબર 1/2 mv યસ 1/2 mv સ્ક્વેર તો 1/2 as it is m as it is v ની વેલ્યુ જે છે મુકતા જઈએ પણ એને v નો સ્ક્વેર છે એટલે શું થઈ જશે 4 pi સ્ક્વેર r સ્ક્વેર એક કામ કરીએ આને આગળની જે આપણને v ની વેલ્યુ મળીને એના આધારે એના અનુસંધાનમાં કિંમતો મૂકીએ તો એ મળ્યો આપણને q સ્ક્વેર b સ્ક્વેર r સ્ક્વેર / m સ્ક્વેર તો m ની એક એક ઘાત જશે એક ઘાત હજુ છેદમાં રહેશે તો જવાબ આવ્યો 1/2 q સ્ક્વેર b સ્ક્વેર r સ્ક્વેર / m ક્લિયર હા ઓકે વેરી ગુડ ચલો તો આટલા આપણી પાસે સૂત્રો હતા એ સૂત્રના બેઝ ઉપર પછીના જે કોન્સેપ્ટ છે એમાં આપણી પાસે દાખલાઓ છે ચલો જોતા જઈએ એમાં પહેલો દાખલો જે છે એની કિંમત જો આખા દાખલાઓ ગણીશું નહીં ખાલી હિંટ આપી દઉં છું રેડી કેમ કે પછી તો કિંમતો તમે જાતે એપ્લાય કરી શકો એક આલ્ફા કણમાં 10^5 મીટર પર સેકન્ડ એટલે વેગ આપ્યો તમને 10^5 મીટર પર સેકન્ડ ચુંબકીય ક્ષેત્ર છે 0.8 ટેસ્લા ઓકે ચુંબકીય ક્ષેત્ર બી સોરી ટેસ્લા તો એકમ છે થીટા બરાબર છે 30 ડિગ્રીના ખૂણે તો બળનું મૂલ્ય કેટલું થઈ જશે q v b sin થીટા એઝ અ q q ની જગ્યા પર q બરાબર તમને શું કીધું છે કયો કણ છે આલ્ફા કણ અને આલ્ફા કણનો વિદ્યુત ભાર 2e જેટલો થાય + 2e હા આલ્ફા કણનો જે વિદ્યુત ભાર છે એ મૂળભૂત વિદ્યુત ભાર કરતા બે ગણો હોય એટલે કે પ્રોટોનના વિદ્યુત ભાર કરતા બે ગણો વિદ્યુત ભાર જે છે એ અહીંયા જે છે એ આપણા માટે થશે ઓકે ચલો તો અહીંયા જે છે એ આલ્ફા કણનો વિદ્યુત ભાર કેટલો થઈ જશે + 2e જેટલો અને આલ્ફા કણનું જે દળ છે એની વાત કરીએ કેટલું થાય દળ કેટલું થાય 4m યસ 4 ટાઈમ માસ ઓફ પ્રોટોન 4m m તરીકે હું ગમે તે લઈ શકું હા ને ઇલેક્ટ્રોન પ્રોટોન જે પણ છે તે પણ આનું જે દળ છે એ દળ પ્રોટોનના દળ કરતા 4 ગણું દળ હોય કેટલું દળ થશે પ્રોટોનનું દળ જે છે એના કરતા 4 ગણું હવે આની અંદર તમે કિંમત એપ્લાય કરીને જાતે જવાબ લાવી દેશો હા હા ઓકે ચલો તો હવે કિંમતો એપ્લાય કરીને સોલ્યુશન જે છે એ જોઈ લેજો ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ આગળ અને નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર જે છે એ આપણને કહેવામાં આવેલું છે કે વિદ્યુત ભાર q અને m દળ ધરાવતો ધન વિદ્યુત ભારિત કણ વિદ્યુત ભાર q અને m દળ ધરાવતો ધન વિદ્યુત ભારિત કણ આવો ઓકે v જેટલા વોલ્ટેજ થી પ્રવેગિત કરવામાં આવે છે પછી નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં નાખવામાં આવે છે તો તેના દ્વારા રજૂ થતા અથવા તો રજૂ કરતા વર્તુળની ત્રિજ્યા લાવવાની વર્તુળની ત્રિજ્યા બે ગતિ ઊર્જા સરખાઈ દેવાની એક qv અને બીજું હમણાં શોધ્યું ને q 1/2 mv પણ જો ગતિ ઊર્જા સરખાવશો તો ડાયરેક્ટલી આન્સર નહીં મળે ને આપણને કેમ
મળી જ જશે ને સર. એક બાજુ ક્યુવી મૂકવાનું, એક બાજુ એમવી સ્ક્વેર ની જગ્યાએ હમણાં સદ લખ્યું ક્યુ સ્ક્વેર બી સ્ક્વેર આર સ્ક્વેર. યસ, વેરી ગુડ. હમણાં એ જ વસ્તુ તમને લોકોને કહેવાનું હતું. અહીંયા જે તમારો કોન્સેપ્ટ લાગશે ને આ ક્વેશ્ચન ની અંદર, એ કોન્સેપ્ટ લાગશે તમારો ચેપ્ટર નંબર 11 નો કોન્સેપ્ટ, વિકિરણ નો દ્વૈત સ્વભાવ વાળી થિયરી છે ને. હેલો, હા, વિકિરણના દ્વૈત સ્વભાવ વાળી થિયરી ની અંદર તમે એક સૂત્ર ભણેલા, કે મેક્સિમમ બરાબર ઈવી, અને ઈની જગ્યા પર અહીંયા આપણી પાસે વિદ્યુત ભાર ક્યુ છે અને પોટેન્શિયલ કેટલું છે વી જેટલું. આઈડિયા આવે છે મિત્રો? હા, બીજા બધા આન્સર આપો એટલે મને આઈડિયા આવે. ચલો બીજા જે છે સ્ટુડન્ટો, આઈડિયા આવે છે આપણે શું કરીએ છીએ તે? બે ત્રણ સ્ટુડન્ટ જ આન્સર આપે બસ. તો અહીંયા જે છે એ આપણા માટે જે આપણો કોન્સેપ્ટ અહીંયા લાગશે, કોન્સેપ્ટ લાગશે કે મેક્સિમમ બરાબર ઈવી વાળો સૂત્ર, ચેપ્ટર નંબર 11 વિકિરણનો દ્વૈત સ્વભાવ. વિકિરણનો દ્વૈત સ્વભાવ જેમાં આપણી પાસે ગતિ ઉર્જાનું સૂત્ર હતું કે મેક્સિમમ બરાબર ઈવી. હવે કે મેક્સિમમ બરાબર બીજું 1/2 એમવી સ્ક્વેર જે છે એ પણ આપણે લખી શકીએ. યસ, ઈઝીલી જે છે એ આપણે લખી શકીએ. તો 1/2 એમવી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઈવી. હવે આપણે આર ની વેલ્યુ લાવવાની છે. તો વર્તુળ ગતિમાર્ગ, વર્તુળ માર્ગ ની ત્રિજ્યા જેનો સૂત્ર આવ્યો આપણી પાસે આર બરાબર એમવી સ્ક્વેર બાય આર, આર ને અહીંયા ઉપર લઈ ગયા, એમવી બાય ક્યુબી. આ સૂત્ર હતું કેમ કે તમને જો એવું કીધેલું છે કે પછી તેને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં નાખવામાં આવે છે. તો ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પણ વિદ્યુત ભારિત કણ છે, તે વિદ્યુત ભારિત કણની ગતિ વર્તુળાકાર ગતિના ગતિ પથની જે ત્રિજ્યા છે એનું સૂત્ર આવું હતું આપણી પાસે. હવે અહીંયાથી v ને કરતા બનાવવાનું, તો અહીંયાથી જે છે એ v ને કરતા બનાવીશું તો આન્સર થઈ ગયો 2qv ડિવાઇડેડ બાય m નું વર્ગમૂળ. તો અહીંયા થઈ ગયું m એઝ ઇટ ઇઝ અંડર રૂટ 2qv ડિવાઇડેડ બાય અંડર રૂટ m અપોન q ઇન્ટુ v. તો √m અહીંયાથી કેન્સલ થશે એટલે ઉપર હજુ એક √m વધશે, પછી એક અહીંયા √q છે અને અહીંયાથી એક √q કેન્સલ. એક કામ કરો, એ √q ને કેન્સલ નથી કરવા, એને એમને q ને q ના ફોર્મમાં જ રાવી લેવા દઈએ. તો આન્સર આવ્યો અંડર √ 2 qvm ડિવાઇડેડ બાય qb. આ તમારા ત્રિજ્યાનું મતલબમાં ગતિપથ જે છે એ ગતિપથનું સમીકરણ થઈ ગયું. ખ્યાલ આવ્યો? હા, ચલો હવે પછી જે છે એ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ઓકે, તમને લોકોને કીધેલું છે કે આપણી પાસે જે છે એ કણો, એક હાઇડ્રોજન છે, પછી હિલિયમ છે, અને ત્રીજો જે કણ છે એ છે ઓક્સિજન. એ ક્ષેત્રમાંથી પસાર થાય છે ચુંબકીય ક્ષેત્ર, જેમને નિયમિત ચુંબકીય ક્ષેત્ર તેમના વેગને લંબ છે, લંબરૂપે દાખલ થાય. હાઇડ્રોજન, હિલિયમ અને ઓક્સિજનના દળો અનુક્રમે 1, 4 અને 16 છે. તો તેમના દ્વિવિચલનના જથ્થા પર પ્રતિક્રિયા આપો. હવે અહીંયા જે છે એ તમારે દ્વિવિચલન નો મીનિંગ, જો દ્વિવિચલન એટલે તમારે અહીંયા જે છે ને એ વિચલન જ લાવવાનું છે, પણ અહીંયા જે છે એ આપણને બે વખત વિચલન જે છે એની વાત કરેલી છે, અને એનો જે વિચલનનો જથ્થો છે એના પર પ્રતિક્રિયા આપો. મીન્સ કે તમારે અહીંયા લાવવાનું એ છે કે કોણ સૌથી વધુ વિચલન પામશે અને કોણ સૌથી ઓછું વિચલન પામશે, અને વિચલન જે પામશે
तो ये विचलन कितला कितला फॉर्म नी अंदर पामसे। हवे जो आपणी पासे विचलन जे छे आम तो विचलन नु सूत्र तो छे नहीं ने आपणी पासे डायरेक्टली एक काम करो आजे क्वेश्चन छे आ क्वेश्चन ने अहीं थी आपणे जे छे ए रवा दिए કેમ કે આપણી પાસે વિચલન નું સૂત્ર આવશે અને વિચલન ના સૂત્ર ના બેઝ ઉપર આ થિયરી જે છે એ આપણે સોલ્વ કરી શકીએ એના સિવાય જે છે એ આ થિયરી સોલ્વ થશે નહીં ઓકે તો વિચલન ના બેઝ ઉપર જે છે એ સોલ્વ કરીએ તો આને અત્યારે બાકી રાખીએ પાછળ જ્યારે આપણે વિચલન નો કોન્સેપ્ટ લાવીશું ને ત્યારે આને ત્યાં સાથે એડ કરશું ચલો નેક્સ્ટ વન તરફ આગળ વધીએ 8 ઇલેક્ટ્રોવોલ્ટ ઉર્જા ધરાવતો એક પ્રોટોન નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળાકાર ગતિ કરી રહ્યો છે સમાન ચુંબકીય ક્ષેત્ર સમાન પથ પર ગતિ કરતા આલ્ફા કણની ઉર્જા કેટલી ઓકે આ જે એની પાસે ઉર્જા છે કઈ ઉર્જા હોય ગતિ ઉર્જા હોય તો અહીંયા જે આપણને મળી આ ઉર્જા એ મળી ગઈ કે મેક્સિમમ બરાબર 8 ઇલેક્ટ્રોવોલ્ટ જેટલી ગતિ ઉર્જા જેને આપણે મિત્રો ચલો આપણી પાસે સૂત્ર છે બીજા ચેપ્ટર પ્રમાણે 1 ઇલેક્ટ્રોવોલ્ટ બરાબર 1.6 × 10⁻¹⁹ ઘાત જૂલ મિત્રો આ જેનો માઇક ચાલુ છે પ્લીઝ બંધ કરી દો ને બધાને બીજાને પણ ડિસ્ટર્બ થશે ઓકે થેન્ક યુ ચલો આટલા વડે આપણે એને ગુણવા પડે ઇલેક્ટ્રોવોલ્ટ માંથી એને કન્વર્ટ કરવા માટે તો ચલો હવે આ બાકી બચ્યું અહીંયા આપણી પાસે આ બંને જે છે એને ગુણાકાર કરીને જે આવશે એ આપણો આન્સર અત્યારે ગુણાકાર નથી કરવો સામ સામે જ્યારે ત્યાં ઉડતા હશે ત્યાં ઉડાડતા જશે હવે કીધું કે આ પ્રોટોન છે 8 ઇલેક્ટ્રો વોલ્ટ વાળો પ્રોટોન જો હવે ત્રિજ્યાનો સૂત્ર અહીંયા લેવા આપણે રૂટ 2qv(m)/qb અચ્છા ચુંબકીય ક્ષેત્ર છે ચુંબકીય ક્ષેત્ર આપણને આપેલું નથી સમાન ચુંબકીય ક્ષેત્ર કીધું સમાન પથ પર ગતિ કરે તો આલ્ફા કણની ઉર્જા કેટલી ઓકે ઉર્જાને રિલેટેડ ફોર્મેશન લાવવાનું છે તો કે મેક્સિમમ બરાબર 8 ઈવી જે છે એ આપણને મળ્યો કોની માટે પ્રોટોન તો કે મેક્સિમમ જે છે એ આપણે આલ્ફા કણ માટે લાવવાનું છે તો ગતિ ઉર્જા અને ચુંબકીય ક્ષેત્રને અનુલક્ષીને વાત કરીએ તો ગતિ ઉર્જા 1/2 mv² રેડી આપણી પાસે ફોર્મેશન હતું અને આના ફોર્મેશન ની ઉપર આપણી પાસે ચલો ઉર્જા હતી એની પાસે ઈવી હવે ચુંબકીય ક્ષેત્ર સમાન છે પથ જે છે એ સમાન છે તો આલ્ફા કણ ની જે ઉર્જા છે જો ચુંબકીય ક્ષેત્ર સમાન એફ બરાબર ક્યુ વી વી પ્રમાણે જઈએ તો આ કોમન છે હવે આલ્ફા કણ ની ઉર્જા જે છે એ કેટલી થશે એ આપણને ખાલી પૂછેલું છે તો પ્રોટોન કરતા આલ્ફા કણ જે છે એનું દળ કેટલા ગણું હોય 4 ગણું હોય અને આપણે એની ઉર્જાને રિલેટેડ જે છે ગણતરીઓ કરવાની છે તો જો આપણે પથ પરની વાત કરીએ હવે તમને કીધું સમાન પથ પર ગતિ કરે ત્યારે આલ્ફા કણની ઉર્જા કેટલી એટલે r ની વેલ્યુ આલ્ફા કણ માટે અને r ની વેલ્યુ પ્રોટોન માટે ઇક્વલ છે હવે જો આ બે વેલ્યુ ઇક્વલ હોય તો આપણે શું લખી શકીએ અહીંયા r બરાબર આપણી પાસે સૂત્ર શું છે r બરાબર qb/mv હા આલ્ફા કણ માટે રેડી અને અહીંયા આવી ગયો આપણી પાસે qb/mv પ્રોટોન માટે સર ત્રિજ્યાનું qb/mv ને mv/qb જસ્ટ સેકન્ડ હા mv/r r ઉપર આ નીચે યસ મેં ઉલટો ગુણોત્તર લીધો વેરી ગુડ mv/qb આ થઈ ગયો અહીંયા mv/qb ઓન્લી ફોર
अल्फा गण અને આ થઈ ગયો અહીંયા mv by qb બીટા ગણ સોરી બીટા ક્યાં છે પ્રોટોન હવે જો વેલોસિટી માટે આપણે કંઈ કીધું નથી વેલોસિટી એની કેટલી છે શું છે એ કોઈ આપણી પાસે રેશિયો નથી હા બે માટે બીટા બી ની કિંમત સમાન એટલે એ કેન્સલ ચુંબકીય ક્ષેત્ર તમને કહી દીધેલો છે સમાન છે એટલે ચુંબકીય ક્ષેત્ર વાળો જે ખેલ છે એ આપણો કમ્પ્લીટ હવે क्वेश्चन है ओके यहां वेग ने अनुलक्षी ने पण આપણી પાસે કોઈ આન્સર તો છે નહીં હવે જો આપણે એવું ધારીને ચાલીએ કે ધારો કે વેગ બંનેના સમાન છે થવાના નથી આપણને આઈડિયા છે પણ v આલ્ફા ઇઝ ઇક્વલ ટુ vp આપણે ધારી લઈએ તો આ જે રેશિયો છે એ રેશિયો આપણને મળશે અથવા તો એક કામ કરો આપણે ધારવા નથી વેગની વેલ્યુ જે છે ને એના અનુસંધાનમાં આપણે જવાબ લાવીએ આપણી પાસે દળ છે અને વિદ્યુતભાર છે એના અનુસંધાનમાં વેગનો ગુણોત્તર મળશે તો v આલ્ફા ના છેદમાં v પ્રોટોન એટલે શું થઈ જશે અહીંયા q v આલ્ફા આ બાજુ છે અને v પ્રોટોન આ બાજુ છે તો પ્રોટોન છેદમાં એવું આ q આલ્ફા ઉપર જશે માસ ઓફ પ્રોટોન ઉપર રહેશે પછી q ચાર્જ ઓફ પ્રોટોન નીચે રહેશે અને માસ ઓફ આલ્ફા જે છે નીચે રહેશે તો ચાર્જ માટે વાત કરીએ તો આલ્ફા નું 2e અને માસ થઈ ગયું માસ ઓફ પ્રોટોન તો એઝ ઇટ ઇઝ ડિવાઇડેડ બાય ચાર્જ જે છે એ પ્રોટોન નો e અને માસ એનું 4 ટાઈમ આલ્ફા કણ નું પ્રોટોન જેટલું તો આ કટ ee કટ આ થઈ ગયું 2 તો v alpha by vp ની વેલ્યુ આવી કેટલી 1/2 હવે એના અનુસંધાનમાં અહીંયા આપણે જવાબ મૂકીએ અને આપડા જે આન્સરો જે છે એ લાગ ચલો તો આલ્ફા કણની ગતિ ઊર્જા જે છે મતલબમાં આલ્ફા કણની ઊર્જા જે છે એ આપણે લાવવાની છે તો 1/2 m v ની વેલ્યુ જે છે એ v સ્ક્વેર આલ્ફા કણ બરાબર ev આવું છે તો પહેલા આલ્ફા કણ માટે ગતિ ઊર્જા લાવી દઈએ આ જે છે એ પ્રોટોન માટે તો 8 ev ઓલરેડી છે 1/2 mv સ્ક્વેર બરાબર એક કામ કરીએ 1/2 m vp સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 8 ev છે તો 1/2 એઝ ઇટ ઇઝ માસ ઓફ આલ્ફા પાર્ટિકલ તો 2 ટાઈમ માસ ઓફ પ્રોટોન આ mp થઈ જશે v આલ્ફા ની વેલ્યુ આવી v આલ્ફા vp by 2 એટલે vp સ્ક્વેર by 4 તો આ 2 ઓકે આ એમ નેમ રવા દે એટલે 1/2 mv સ્ક્વેર નું એમ નેમ રહે આ અહીંયાથી 2 કટ તો ઉપર બચ્યું 1/2 mp vp સ્ક્વેર ઓલ ડિવાઇડેડ બાય 2 આમાં ખબર પડી નહીં આમાં ના ખબર પડી ઓકે ક્યાંથી ના ખબર પડી બોલો કે આલ્ફા કે આલ્ફા ઓકે ગતિ ઊર્જાનો સૂત્ર તો આપણને ખબર જ છે જસ્ટ સેકન્ડ આ ડ્રોપ કરીએ અને પછી પાછું સમજીએ ચલો ગતિ ઊર્જાનો સૂત્ર શું થાય જે મિત્રને ખબર નથી પડી એ ગતિ ઊર્જાનો સૂત્ર શું થશે એ તો આઈડિયા છે ને 1/2 mv સ્ક્વેર ઓકે તો ગતિ ઊર્જા થેન્ક યુ અહીંયા ઓકે ગતિ ઊર્જા નું સૂત્ર છે આપણી પાસે 1/2 mv સ્ક્વેર આપણે કોની ગતિ ઊર્જા લખીએ છે આલ્ફા કણની તો એને m આલ્ફા v આલ્ફા વડે દર્શાવી દઈશું હા હવે અહીંયાથી જે છે ને જો પેલા v આલ્ફા ને કરતા બનાય એટલે શું થઈ જવાનું vp by 2 આટલું ક્લિયર હા ચલો તો આ 1/2 એઝ ઇટ ઇઝ માસ ઓફ આલ્ફા પાર્ટિકલ આલ્ફા પાર્ટિકલ નું દળ પ્રોટોન ના દળ કરતા 4 ગણું થાય અને આલ્ફા પાર્ટિકલ જે છે તો અહીંયા શું થઈ જશે આ માસ ઓફ આલ્ફા પાર્ટિકલ તો પ્રોટોન ના દળ કરતા 4 ગણું એટલે આ શું થઈ જવાનું 4 માસ ઓફ પ્રોટોન હા ઓકે હવે v આલ્ફા ની વેલ્યુ જો v આલ્ફા ની વેલ્યુ ઓકે આગળ આપણે માસ ઓફ પ્રોટોન જે છે આલ્ફા 2 ટાઈમ્સ mp મૂકેલું ને સોરી ચલો એ માસ ઓફ 4 ટાઈમ્સ mp થશે
હવે v આલ્ફા એટલે vp / 2 એનો આખાનો વર્ગ એટલે શું થઈ જશે vp સ્ક્વેર / 4 હેલો હા આ બંને કટ તો આન્સર બચ્યો ખાલી 1 / 2 mp vp સ્ક્વેર અરે સર આ 1 / 2 mp vp સ્ક્વેર તો આ તો ગતિ ઉર્જા હતી કોની પ્રોટોન ની તો પ્રોટોન ની ગતિ ઉર્જા જેટલી જ આલ્ફા કણ ની ગતિ ઉર્જા રહેશે જો એ બંને માટે ચુંબકીય ક્ષેત્ર સમાન હોય અને બંને સમાન પથ પર ગતિ કરતા હોય તો ક્લિયર ખબર પડી હા તો આ રીતે તમારો સમ જે છે એ પૂરો થશે તમે એને ડાયરેક્ટલી જે છે સરખાવી શકશો નહીં અને ડાયરેક્ટલી નહીં સરખાવી શકવાનું કારણ છે આપણી પાસે વેગ નથી હોતા અને વેગ શોધવા માટે આપણે એવું કીધું હતું કે બંનેના પથ સમાન છે ઓકે હા ચલો હવે જઈએ આની આ જ થિયરી કે જ્યારે કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત કણ છે એ કણ ચુંબકીય ક્ષેત્રને કોઈ થીટા ખૂણે આપાત થાય જો આ કોઈ ખૂણે એની વેલોસિટી છે તો કોઈ થીટા ખૂણે જ્યારે એ પોતે આપાત થશે એટલે એના બે ઘટકો બને એક સમસ્થિતિજ ઘટક બને જેની સાથે ખૂણો બનાવે છે તે તો એ ઘટક થઈ જાય v cos થીટા અને બીજો છે ઘટક બને એ બને v sin થીટા હવે આપણે અહીંયા એવું જોઈ ગયા હતા કે આ તરફની દિશામાંનો જે વેગનો જે લંબ ઘટક હોય એટલે કે v sin થીટા ઘટક જે છે એ પોતે શું કરાવશે એને વર્તુળાકાર ગતિ કરાવશે જ્યારે v cos થીટા ઘટક જે છે એને આગળ તરફ ધક્કો લગાવશે v cos થીટા જે આ v sin થીટા ઘટકનું કામ શું તો એ ઘટકનું કામ છે વર્તુળાકાર ગતિ કરાવવાનું કામ તો વર્તુળાકાર ગતિ કરાવવાનું કામ કરશે v sin થીટા ઘટક અને v cos થીટા ઘટક જે છે એ પોતે સમક્ષિતિજ અથવા તો કણ જે છે એ કણને રેખીય સ્થાનાંતર આપશે રેખીય સ્થાનાંતર આપે છે એટલે કે કણ જે છે પોતે આગળ વધે છે અને સાથે સાથે કેમ એવું કેમ કે આપણે આગળ ભણી ગયા ચુંબકીય ક્ષેત્રને લંબ ઘટક વર્તુળ ગતિ આપે તો અહીંયા જુઓ તો ચુંબકીય ક્ષેત્ર તમારું ધન x અક્ષની દિશામાં છે તો એને લંબ વેગનો ઘટક કયો છે v sin થીટા તો v sin થીટા જે ઘટક છે પોતે કેવા પ્રકારની ગતિ આપશે કણને વર્તુળાકાર પ્રકારની ગતિ જે છે કણને આપશે જ્યારે v cos થીટા ઘટક એને શું લઈ જશે એ v cos થીટા ઘટક એને આગળ જે છે ધક્કો મારતો જશે એને આગળ ઢસડતો જશે એટલે એવા પ્રકારે જ્યારે કોઈ કણ જે છે એ આપાત થશે ત્યારે હંમેશા કણની જે ગતિ હશે એ ગતિ તમને અહીંયા આકૃતિમાં દર્શાવેલી છે મુજબ કેવી ગતિ થશે અને કેવી ગતિ કહેવાય હેલિકલ યસ હેલિકલ મોશન ઓકે સ્પ્રિંગ આકારની હેલિકલ નો મીનિંગ થાય સ્પ્રિંગ જેવો આકાર તો સ્પ્રિંગ જેવા આકારની ગતિ ધરાવશે એ પોતે તમને દેખાય છે તો આપણા જે આગળના સૂત્રો હતા એ બધા સૂત્રો એમને એમ જ રહેશે પણ એ સૂત્રોની અંદર ખાલી કિંમતો ક્યાં બદલાશે વેગનો જે ઘટક હતો આપણી પાસે ખાલી v મૂકતા હતા એની જગ્યા પર અહીંયા દરેક જગ્યા પર આપણી પાસે વેગનો લંબ ઘટક આવશે v લંબ બાકી બધા સૂત્રો જે હતા એના એ જ સૂત્રોની અંદર બીજો કોઈ ચેન્જીસ નથી થવાનો r નું સૂત્ર હતું mv / qb તો એઝ ઇટ ઇઝ પણ v નો લંબ ઘટક એટલે કે mv sin θ / qb પછી આવર્તકાળ માટે 2 pi r / v લંબ ઘટક તો 2 pi mv sin θ / v sin અચ્છા આ લોકોએ મિસ્ટેક કરેલી છે mv sin vt ની જે વેલ્યુ છે ઓકે v લંબ સોરી નોટ vt v લંબ ની વેલ્યુ qbr / m ના ફોર્મમાં મળશે અને v sin θ એના ફોર્મની અંદર જે છે એ વેલ્યુ પુટ કરશો અને એમાં આવર્તકાળની જે કિંમત છે તમે એપ્લાય કરશો ને આવર્તકાળની થીટા સાથે કોઈ લેવા દેવા જ નથી
એટલે આવર્તકાળની વેલ્યુ એઝ ઇટ ઇઝ રહેશે 2 પાઈ m બાય qb આવું તે એના કરતા વ્યસ્ત હવે એક કોન્સેપ્ટ અહીંયા નવો એડ થયો પીચ હવે પીચ કોને કહેવાય જો હું તમને બતાવું આ એક સિલિન્ડર જેવું દેખાય છે વધારે નજીક લાવું તો બ્લર થઈ જશે કાપા કાપા જેવું દેખાય હેલો સ્ક્રુ જોયો છે સ્ક્રુ તમે લોકોએ બધાએ તો પીચ બસ એને જ કહેવામાં આવે સ્ક્રુ હોય ને સ્ક્રુ એના બે આંટા વચ્ચેની જે જગ્યા હોય ને એને કહેવાય પીચ એટલે કે પીચ મીન્સ અ ડિસ્ટન્સ બિટવીન ટુ કન્સિક્યુટિવ થ્રેડ બે ક્રમશઃ બે ક્રમિક આવતા જે આંટાઓ છે એ આંટાઓ વચ્ચેની જગ્યા એટલે એને શું કહેવામાં આવે પીચ તરીકે એને ઓળખવામાં આવે એવી રીતે જુઓ અહીંયા તમને બે હેલિકલ આંટાઓ દેખાય છે એની વચ્ચેની જગ્યા એટલે જો તમને ત્યાં લખીને આપેલો છે એરો કરીને પીચ પીચ નું સૂત્ર શું થાય પીચ એટલે અંતર અંતર એટલે શું થાય વેગ ગુણ્યા સમય અને સમય કેટલો લેશે તો કે ભાઈ આ આંટામાંથી ઉપરનો આંટો કમ્પ્લીટ કરશે એટલે એક આંટો ફરે ત્યારે અહીંયાથી ઉપર જાય એટલે કેપિટલ ટી એટલે કે આવર્તકાળ જેટલો સમય લેશે સમય કેટલો લેશે આવર્તકાળ જેટલો કુલ સમય જે છે એ પોતે રહેશે અને હવે આની અંદર બધી કિંમતો મૂકી દો એટલે તમને જવાબ મળી ગયો 2 પાઈ mv cos થીટા બાય qb જે છે એ આપણો ફાઇનલ આન્સર થઈ ગયો રેડી હવે અહીંયા યસ ક્વેશ્ચન એ પીચમાં જે વેગનો ઘટક આવશે એ પીચમાં વેગનો ઘટક સમસ્થિતિ જ આવશે કેમ કે પીચની દિશામાં રેખીય સ્થાનાંતર કોણ કરાવે સમસ્થિતિ દિશામાંનો ઘટક કરાવે લંબ ઘટક તો વર્તુળાકાર ગતિ કરાવશે ઓકે હા ચાલો તો અહીંયા સુધીના કોન્સેપ્ટ જે છે એ આજે આપણે રાખીએ આના પછીનો કોન્સેપ્ટ છે સંયુક્ત એવા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારની ગતિનું સંપૂર્ણ વિશ્લેષણ એ કોન્સેપ્ટને આપણે આવતીકાલે જોઈશું આજના સેશનની અંદર કંટ્રોલ એસ ઓકે આજના સેશનની અંદર જે વિદ્યાર્થી મિત્રોને જે ડાઉટ્સ હોય એ બે ધડક દિલ ખોલીને પૂછી શકે છે અને જો ના ડાઉટ્સ હોય તો આપણે આ સેશનને અહીંયા સ્ટોપ કરીશું ચલો વિદ્યાર્થી મિત્રો એની ડાઉટ ફ્રોમ યોર સાઈડ ના ચલો તો સેશનને ઓવર કરીએ બાય ટેક કેર આવતીકાલે મળીશું ફરી પાછા બાય બાય